નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ આજના મુખ્ય સમાચારો। ધાનેરા તાલુકાની કેટલી આંગણવાડીઓમાં છેલ્લા 6 મહિનાથી નથી ફળવાયો જથ્થો, તો કેટલી આંગણવાડીઓ સમયસર ખુલતી જ નથી। સરકારના વિકાસના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 23 થી વધુ ગામો આજ દિન સુધી છે એસટી સુવિધાથી વંચિત। પાલનપુરના જનતા નગરમાં શૌચાલય બન્યા વિના જ પૈસા ઉપડી ગયા। ચાણસ્મા બેઠક પર ભાજપે દિલીપ ઠાકોરને રિપીટ કર્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાની કેટલી આંગણવાડીઓ એવી છે જે સમયસર ખુલતી જ નથી, અને કેટલી આંગણવાડીઓની અંદર સમયસર જથ્થો પણ નથી મળતો। અત્યારે પણ કેટલીય એવી આંગણવાડીઓ છે જે આંગણવાડીઓમાં ચોખા અને તેલ નથી, જેના લીધે માત્ર એક જ ટાઈમ નાસ્તો બને છે। જોઈએ અહેવાલ। એક જ નાસ્તો બનાવીએ, સાતમા મહિનામાં જે પાણી આવ્યું ને આ ભરાઈ ગયું આટલા સુધી, તો આનો આ સુધી અમારે માટે જ કશું જ નહીં આવ્યું। જોઈને તો તમારા આઈસીડીએસમાં પૂછો, મારે પત્ર કહી દેવું જોઈએ। અમે તો કહીએ જ છીએ કે અમારે માલ નહીં, એ તો કે એમ કહેશે કે હજુ જાન્યુઆરીમાં આવશે માલ। તેલ તો 2 મહિના પછી ખબર નહીં હશે એ લોકફાળા તરફથી, લોકફાળા તરફથી તેલ લાવીએ એટલે હું બનાવી દઈએ એમ। 2 મહિનાથી તેલ નથી હમણાં, હા તેલ સાત મહિને 6 મહિના 2-3 મહિના કહ્યું તો નથી, બરાબર તેલ નથી, તો ત્યાંથી 3 મહિનાથી અમને નથી મળતું। ધાનેરા તાલુકાની 192 જેટલી આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે ને દહાડે લાખો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવતા હોવા છતાં પણ ધાનેરા તાલુકામાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે। આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામ કરતી હોવાની ફરિયાદો વચ્ચે સીડીપીઓ ફરિયાદ આવશે તો તપાસ કરશો તેવો રટણ કરી રહ્યા છે, જેના કારણે તાલુકાની આંગણવાડીની યોજના બાળકો માટે નિર્ધક સાબિત થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 0-5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, પોષણ અને અક્ષર જ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા, પરંતુ આઈસીડીએસ વિભાગ દ્વારા સંચાલિકા આંગણવાડીઓ કેન્દ્રો પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતી હોવાની ફરિયાદો વચ્ચે સમયસર આંગણવાડી ખુલતી ન હોવાની પણ ફરિયાદો પૂરજોરમાં મળી રહી છે। અને બીજી ફરિયાદ એ છે કે જે બીજો ટાઈમ નાસ્તો જે બનાવવાનો હોય છે એ ગરમ નાસ્તા માટેના તેલ અને ચોખા છેલ્લા 6 મહિનાથી ફાળવાયા નથી તેવું ગામની આંગણવાડીની કેન્દ્રની બહેનો કહી રહી છે, જેના કારણે ગામડામાં રહેતા નાના બાળકોને પૌષ્ટિક આહાર, દૂધ સહિતની વસ્તુઓ વંચિત રહેવું પડે છે। સવારે 9:30 થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે, પરંતુ મોટાભાગના કેન્દ્રો આ સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળે છે। બાળકોને દૂધ તેમજ ફળનું વિતરણ કરવાનું હોય છે અને પ્રત્યેક સોમવાર અને ગુરુવારે બાળકોને સફરજન, ચીકુ સહિત ફ્રૂટ તથા 200 ગ્રામ દૂધ આપવાનું હોય છે, પરંતુ આંગણવાડી કેન્દ્રોમાં પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ ન ફાળવાતી હોવાના કારણે મોટાભાગની આંગણવાડી કેન્દ્રો આવતા બાળકોને માત્ર સૂકો નાસ્તો જ આપવામાં આવે છે, જ્યારે લીલો નાસ્તો આપવામાં આવતો નથી ને કેટલીક આંગણવાડી બહેનો તો પોતાના પગારમાંથી ખર્ચ કરી બાળકોનો પૌષ્ટિક આહાર આપે છે। અને બીજું પણ ન્યૂઝ પોઈન્ટ ચેનલના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક આંગણવાડીની બહેનો પોતાના પૈસે આંગણવાડી કેન્દ્રોના લાઇટ બિલો ભરી રહ્યા છે। તેડાગર અને કાર્યકર્તા બહેન અડધા અડધા પૈસા લાઇટ બિલમાં ભરે છે, આવું પણ સામે આવ્યું છે। હજી સુધી લોકોના લાઇટ બિલના જે બિલ આવ્યું છે તેના બિલો પણ આઈસીડીએસ ઘટક દ્વારા પાસ કરવામાં નથી આવ્યા, પરંતુ મોટાભાગની આંગણવાડીઓ તો માત્ર સૂકો નાસ્તો તથા બિસ્કિટ આપીને સંતોષ માનવામાં આવે છે। આ અંગે જો ફરિયાદ કરવામાં આવે તો સબ સલામત હોવાની વાતો થાય છે। બીજી તરફ ધાનેરાની આંગણવાડીઓમાં સરકાર દ્વારા બાળકો માટે દૂધ સંજીવની યોજના અંતર્ગત પહોંચાડાતા દૂધના જથ્થામાં પણ ગેરરીતિ આચરવામાં ન્યૂઝ પોઈન્ટ ચેનલના ધ્યાન પર આવ્યું છે કે જે માલ પહોંચાડવાનો હોય છે આંગણવાડી કેન્દ્રો પર તે માલ ડાયરેક્ટ સગે વગે થઈ જતા હોવાની પણ સૂત્રો દ્વારા ન્યૂઝ પોઈન્ટ ચેનલને માહિતી મળી છે। અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી જે જથ્થો પહોંચાડવાનો હોય છે તેને ઠેકાણે પાડી દેવામાં આવે છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવા છતાં ભ્રષ્ટાચારના પગલે બાળકોના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થતો। કેટલાક પ્રમાણિક કાર્યકર્તાઓ સમગ્ર કુંભારનો પર્દાફાશ કરી નામ ના આપવાની શરતે
જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોને સફરજન, ચીકુ, કેળા સહિતના ફ્રૂટ લાવવા માટે ગ્રાન્ટ મારફતે નાણાં ફાળવવામાં આવે છે, પરંતુ આંગણવાડી બહેનોના આ નાણાં સમયસર અને પૂર પ્રમાણમાં મળતા નથી, તેથી કેટલીક આવું ફ્રૂટ લાવી ખવડાવે છે અને ગ્રાન્ટ આવે તેમાંથી ખર્ચેલા નાણાં પાછા લે છે, પરંતુ તેમના નાણાં પણ પરત જલ્દી આપવામાં આવતા નથી। આ અંગે સીડીપીઓને પૂછતા સીડીપીઓ સબ સલામત હોવાનો દાવો કરે છે। સીડીપીઓ એવો કહે છે કે અમારી જે બહેનો છે તે જે ત્યાં જઈને તપાસ કરશે, સુપરવાઇઝરો જઈને તપાસ કરશે, પરંતુ કેન્દ્રો પર ક્યારે તપાસ કરવામાં આવતી નથી અને સીડીપીઓ સબ સલામત હોવાની વાતો કરે છે। સીડીપીઓ એવું કહે છે કે તમામ જે જથ્થો છે જથ્થો ફાળવવામાં આવ્યો છે। જ્યારે અમે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે એવું જાણવા મળ્યું, બહેનો પણ એવું કહે છે કે તેમને 6 માસથી જથ્થો નથી મળ્યો, કેટલીક આંગણીવાડીઓ પર 3 માસથી તેલ અને ચોખાનો જથ્થો નથી મળ્યો। અત્યારે ધાનેરા તાલુકાની તમામ આંગણવાડીઓ પર ચેક કરવામાં આવે તો ચોખા અને તેલનો જથ્થો નથી અને ચોખા અને તેલનો જથ્થો કાર્યકર્તા બહેનો કેટલીક આંગણવાડીઓ પર બહારથી લાવે છે અને લોકફાળામાંથી લાવે છે, પરંતુ જે જથ્થો ફાળવવાનો હોય છે તે જથ્થો ફાળવવામાં નથી આવ્યો અને આ જથ્થાનો બારે વર્ગે સગે વગે કરી દેવામાં આવ્યો છે। આ અંગે જો જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો ખુલી શકે છે। સરકારના વિકાસના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 23થી વધુ ગામોમાં આજ દિન સુધી નથી પહોંચી એસટી। બનાસકાંઠા એસટી દ્વારા ગામે ગામ સુધી એસટી બસ પહોંચાડી શકે તેવા કાર્યો હાથ ધરાય છે, છતાં પણ જિલ્લાના 23 ગામો અને અન્ય કારણોસર એસટી બસના રૂટથી વંચિત રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના એસટી નિગમ દ્વારા જિલ્લામાં આવેલ અલગ અલગ તાલુકા અને ગામ સુધી એસટી બસ પહોંચી મુસાફરોને મુસાફરી મદદ થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવા છતાં પણ કેટલાક કારણોસર બનાસકાંઠા જિલ્લાના 23 ગામડાઓ એવા છે જે આજ દિન સુધી એસટી બસ પહોંચી શકી નથી અને ગામના લોકો એક દિવસની મુસાફરી કરવા પોતાના ગામથી 1-8 કિલોમીટર સુધીની પદયાત્રા કરી બસની મુસાફરી કરવા તો લાભ મળે છે તેવી પરિસ્થિતિમાં 23 ગામોના ગામજનો જીવી રહ્યા છે। એસટી નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તા હોવાના કારણે અથવા રસ્તો સાંકડો હોવાના સહિત કારણોસર બસ ગામે ગામ સુધી પહોંચી શકતી નથી। જિલ્લાના 1255 ગામોમાંથી 1232 ગામોમાં એસટી બસ પહોંચે છે, પરંતુ એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક ગામડાઓનો વિકાસ થયો છે અને દરેક ગામડાઓમાં રસ્તાઓ બની ગયા છે, તો બીજી તરફ આ ગામડાઓને એસટીથી કેમ દૂર રાખવામાં આવે છે, ગામડા સુધી કેમ એસટી પહોંચતી નથી? વાત કરવામાં આવે વાવ તાલુકાની તો વાવમાં માલસણ અને રાવળામાં એસટી નથી પહોંચી, વડગામના વગદડી ગામ સુધી નથી પહોંચી, પાલનપુરના ખેમા રાજિયા સુધી નથી પહોંચી, દાંતીવાડાના રામસીડા સુધી નથી પહોંચી, દિયોદરના સાલપુર અને દાઉઆ સુધી એસટી નથી પહોંચી, દાંતાના તો ઘણા બધા ગામો છે। જ્યારે ધાનેરાની વાત કરવામાં આવે તો રાજોડા, જુરાપોરા, સિયા, વાસણ વગેરે જેવા રૂટોમાં આજ દિન સુધી એસટી પહોંચી જ નથી શકી। જો રાજોડા, જુરાપુરા, વાસણ, રૂણી જેવા જે વિસ્તારો છે ત્યાં રોડની પૂરતી સુવિધા છે, છતાં એસટી આજ સુધી ત્યાં ચાલુ થઈ શકી નથી। જ્યારે એસટી વિભાગ એવું કહે છે કે સાંકડા રોડો અને કેટલી જગ્યાએ રોડ રસ્તાઓ છે જ નહીં, પરંતુ તેની સામે ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના ગામડાઓમાં રોડોની સુવિધા છે, છતાં એસટી આજ દિન સુધી પહોંચી શકી નથી અને અનેકવાર ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ આ રજૂઆતો એસટી વિભાગ દ્વારા સાંભળવામાં નથી આવતી અને ધાનેરા તાલુકાની નબળી નેતાગીરી પણ સામે આવી રહી છે। આ નબળી નેતાગીરીના લીધે આ લોકો પણ કંઈ કરતા નથી। હવે વાત કરીએ પાલનપુર શહેરની, તો પાલનપુરના જનતાનગરની અંદર શૌચાલય બન્યા વિના જ પૈસા ઉપડી ગયાની રાવ સામે આવી છે। પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો સામે અવારનવાર કૌભાંડ આચરવાની બાબતે ફરિયાદો ઉઠે છે। અગાઉ પોલીસ ફરિયાદના પગલે કેટલાક નગરસેવક અને કર્મચારીઓ લાંબા સમયમાં જેલમાં પણ રહ્યા છે, છતાં પણ આ કર્મચારીઓ અને નગરસેવકો સુધરતા નથી। આમ છતાં પણ હજુ એ કૌભાંડ આચરનારાઓ અટકાતા ન હોવાની રાવ ઉઠી છે અને આ બાબતે શહેરના જનતાનગર વિસ્તારના શૌચાલય બનાવ્યા વિના જ નાણાં ચૂકવાઈ ગયા હોવાની ફરિયાદ અલ્તાફ મંસૂરી દ્વારા કરવામાં આવતા તપાસના તથ્ય જણાતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે। હવે કલેક્ટર દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું। બનાસકાંઠા જિલ્લાના સરકારી યોજનાઓમાં કૌભાંડ આચરવામાં આવતો હોવા
ગાંધી અને પ્રજાના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વારંવાર રાવ ઉઠે છે અને તેમાં પણ સૌથી મોટું કૌભાંડ શૌચાલય કૌભાંડ હોવાનું અને નરેગા અને મનરેગા પણ આવા કૌભાંડો આચરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। તેમાં કેટલાક કિસ્સાઓમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકામાં પણ શૌચાલયની યોજનામાં કૌભાંડ આચરવામાં આવી હોવાની ફરિયાદ સ્થાનિક રહીશ અલ્તાફ મંસૂરી દ્વારા કલેક્ટરને લેખિતમાં કરવામાં આવી હતી, જેમાં 80 શૌચાલય બનાવ્યા વિના જ ચૂકવણું થયું હોવાની ફરિયાદ કરી હતી। તેના અનુસંધાને કલેક્ટરે તાત્કાલિક DM ઓ જીગર પટેલે તપાસ સોંપી હતી, જેમાં તપાસ દરમિયાન 16 શૌચાલય બન્યા ન હતા અને તેમાં ચૂકવણી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું। આ બાબતે તેમણે 21/9/2017 રોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે। જોકે તેમ છતાં તત્કાલિક કલેક્ટર દિલીપકુમાર રાણા દ્વારા તે સંદર્ભે કોઈ પગલાં લેવાની સૂચના આપવામાં આવી ન હતી અને હાલમાં વર્તમાન કલેક્ટર RJ માંકડિયાને પૂછતા તેમણે આ બાબતે ફાઇલ ચકાસણી કરી અને રિપોર્ટમાં જો ગંભીર પ્રકારની ગેરરીતિ જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે જિલ્લા કલેક્ટર RJ માંકડિયાએ કહ્યું હતું કે અહેવાલની તપાસ કરાશે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી માટે પગલાં લેવાશે। બનાસકાંઠા જિલ્લાના 4 બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરાઈ છે। બનાસકાંઠા વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત બનાસકાંઠાના 3 અને રાજસ્થાનનો 1 મળી 4 બુટલેગરો LCBની ટીમે પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે। બનાસકાંઠા વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર દ્વારા અસામાજિક તત્વો તથા પ્રોહિબિશન બુટલેગરોને કડક હાથે ડામ દઈ દેવા ઝુંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત જિલ્લા LCBPI JH સિંઘવે પાસા હેઠળ અટકાયત કરવા દારૂના મોટાભાઈ હેરાફેરી કરી લિસ્ટેડ બુટલેગરો સામે પાસાનો દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટરે પાલનપુર તરફ મોકલાતા જિલ્લા મેજિસ્ટર બનાસકાંઠા દ્વારા પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી તથા BR પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર પેરલો ફલો તથા LCB તથા પેરલો ફલો ટીમ મનવરસિંહ અર્જુનસિંહ ચૌહાણ રહે કરબુણ તાલુકા થરાદવાડાને, મધ્યસ્થ જેલ રાજકોટ પ્રતિકરૂપે પતિઓ ભરત મોદી રહે ડીસાવાળાને, મધ્યસ્થ જેલ અમદાવાદ વરદાજી સવાજી રાજપૂત રહે પીરુડા તાલુકો થરાદવાળાને, મધ્યસ્થ જેલ વડોદરા સોહનસિંહ ઉર્ફે સોમી સત્તાનસિંહ ડાભી રહે વાસડા તાલુકો આબુ રોડ જિલ્લા સિરોઈવાળાને, મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અટકાયતમાં રહેવા હુકમ કરેલ, જે આધારે તાત્કાલિક અટકાયત કરી તે જેલ મોકલી આપવામાં આવેલ છે। ડીસા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે નેતાઓ અત્યારે ચૂંટણીના ટાઈમે લોકોના મત મેળવવા માટે ઘરે ઘરે ફરી રહ્યા છે, પરંતુ આ ટ્રાફિક સમસ્યા મામલે બોલવા તૈયાર નથી। ડીસા આપણું શહેર ગણવાના લોકો શહેરની દરેક સમસ્યાને પોતાની ગણે છે, પરંતુ હજી સુધી ખોખારો ખાઈને કોઈ સંસ્થાએ સરકારના તંત્રને આવેદન આપવાની તસ્દી લીધી નથી। ત્યારે શહેરની શાળાઓના અભ્યાસ કરતા છાત્રો જ્યારે શાળાએ આવે અને અભ્યાસ કર્યા બાદ પરત ઘરે પહોંચે ત્યાં સુધી છાત્રા અને તેના વાલીનો મનોદશા કોઈ વિચાર કરતો નથી, પરંતુ ડીસા શહેરના જલારામ અને ગાયત્રી મંદિર ટ્રાફિક જંકશન ઉપર થતા ટ્રાફિક જામના દબાણોની ચિંતા છાત્રોના વાલીઓ અને શાળાના આચાર્યો પણ સતાવે છે। શહેરમાં આવેલી કેટલીક શાળાઓના આચાર્યો નિયામક પણ આ સમસ્યાને નિવારણ માટે ઓવરબ્રિજ જરૂરી હોવાની તરફેણ કરી રહ્યા છે। માત્ર ચિંતા નથી તો એવા રાજનેતાઓ કે જેમના બાળકો એની શાળાઓમાં અભ્યાસ કરતા નથી। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો।
करिए कुछ करिए नस नस मेरी खोदे हाय कुछ करिए कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे मधुसूदन प्लाजा रेलवे स्टेशन धानेरा अमारा मोबाइल नंबर 9998542622 વધુ માહિતી માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.successeducationclasses.com ધન્યવાદ સક્સેસ એજ્યુકેશન ક્લાસીસ વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે હવે નજર કરીએ આગળના સમાચારો પર તો પાટણની ચાણસ્મા બેઠક પર ફરી એકવાર દિલીપ ઠાકોરને રિપીટ કરવામાં આવ્યા છે चाणसमा बैठक पर भाजपा उम्मीदवार दिलीप कुमार ठाकुर नामनी जाहरात थता तेमना समर्थकों आनंद छवायो हतो। दिलीप कुमार तेमना पिता अने मार्गदर्शक रहा एवा सर्व विराजी नवाजी ने समाधि पर फूलार चढ़ावीने आशीर्वाद मेळव्या हता। चाणसमाथी भाजपा पाटीदार समर्थकों पण आवीने अभिनंदन आप्या हता अने दिलीप कुमार ठाकुर सौप्रथम 8मी विधानसभा ईस्वी सन 1990 में प्रथमवार पार्टी ने टिकट आपता विस्तार में विजय बनी विधानसभा प्रथम चरण मूक्यु हतु। त्यारबाद 1998 थी 2002 दसमी विधानसभा में विजय बन्या बाद नरेन्द्र मोदी प्रथमवार मुख्यमंत्री बन्या त्यारे 2001 में प्रथमवार राज्यकक्षाना मंत्री बन्या हता अने सतत छेल्ले विजय रूपाणी सरकार में कैबिनेटना मंत्री सुधीनी सफर करी पार्टीए 7 वार टिकट आपी मैदान में उतार्या छे। हवे वात करिए बनासकांठा जिल्लानी वाव थराद अने दियोदर विधानसभानी तो वावमां शंकर चौधरी ने रिपीट कराया छे दियोदर नी अंदर केसाजी चौहान ने रिपीट कराया छे ज्यारे थरादनी अंदर पर्वतभाई पटेल ने रिपीट कराया छे। बनासकांठा जिल्लानी 9 सीटोमांथी मात्र 3 सीटो पर ज भाजपना उम्मीदवारो जाहेर करवामां आव्या छे। वात करवामां आवे वाव विधानसभानी तो वाव विधानसभा परथी मंत्री शंकरभाई चौधरी ने फरी रिपीट कराया छे। गई ट्रममां पण शंकरभाई चौधरी वाव विधानसभा परथी विजेता बन्या हता अने ते बाद राज्य सरकारना मंत्री बनावामां आव्या हता अने कैबिनेटमां तेमनो समावेश करवामां आव्यो हतो। आ वखते पण वाव विधानसभा परथी मंत्री शंकरभाई चौधरी लड़ी रहा है जारे तेमनी सामे कांग्रेस माथी पण टिकट जाहिर करी देवामां आवी छे। कांग्रेस माथी ज्ञानीबेन ठाकोर लड़ी रहा है गई वक्ते पण भाजपमांथी शंकरभाई चौधरी अने एमनी सामे कांग्रेस माथी वाव बैठक पर ज्ञानीबेन ठाकोर हता जेमां ज्ञानीबेन ठाकोरनी हार थई हती ने शंकरभाई चौधरीनो विजय थयो हतो। हवे जोवानुं ए रहेशे कि आ वक्ते आ विधानसभा पर केवी कांटानी टक्कर रहे छे। વાત કરીએ થરાદ વિધાનસભા બેઠકની તો દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદ વિધાનસભા બેઠકમાંથી ભાજપમાંથી પરબતભાઈ પટેલનું નામ સામે આવ્યું છે। ભાજપમાંથી પરબતભાઈ પટેલ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવાના છે। છેલ્લા 2 ટર્મથી પરબતભાઈ પટેલ થરાદ વિધાનસભા પરથી ચૂંટણી લડી રહ્યા છે અને બંને વખત પરબતભાઈ પટેલનો
વિજય થયો છે અને પરબતભાઈ પટેલને આ વખતે ફરીથી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે અને ફરીથી પરબતભાઈ લડી રહ્યા છે, જ્યારે સામે કોંગ્રેસમાંથી માવજીભાઈ પટેલ અથવા ડીડી રાજપૂત લડી શકે છે। વાત કરીએ દિયોદર વિધાનસભાની, તો દિયોદર વિધાનસભા સીટ પરથી ફરી એકવાર મંત્રી કેશાજી ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે। ગત ટર્મની અંદર કેશાજી ચૌહાણ દિયોદર વિધાનસભા પરથી ચૂંટણી જીત્યા હતા અને મંત્રી બન્યા હતા, આ વખતે પણ તેમને જ ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। જ્યારે કોંગ્રેસ સામેથી હજી સુધી કોઈનું નામ નથી આવી રહ્યું, માત્ર સંભવિત ઉમેદવારોના નામ જ ચાલી રહ્યા છે અને જોવાનું એ રહેશે કે કેશાજી ઠાકોર સામે કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર આવે છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ધાનેરા તાલુકાની કેટલી આંગણવાડીઓમાં છેલ્લા 6 મહિનાથી નથી ફળવાયો જથ્થો, તો કેટલી આંગણવાડીઓ સમયસર ખુલતી જ નથી। સરકારના વિકાસના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 23થી વધુ ગામો આજ દિન સુધી છે એસટી સુવિધાથી વંચિત। પાલનપુરના જનતાનગરમાં શૌચાલય બન્યા વિના જ પૈસા ઉપડી ગયા। ચાણસમાં બેઠક પર ભાજપે દિલીપ ઠાકોરને રિપીટ કર્યા। તો આ હતા આજના સમાચારો, આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર। જોતા રહો ન્યૂઝ પણ ચેનલ। નમસ્કાર।